नमस्ते विद्यार्थी मित्रों, श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळा द्वारा ऑनलाइन अभ्यासक्रम में हूँ आप सबनु स्वागत करूँ छूँ। आज आप द्वितीय सत्रना प्रथम दिवसे काव्य दस आला लीला वासड़िया भणीशू। तो चालो काव्य तरफ। आ काव्य एक लोकगीत है। लोकगीत लोकसमूह द्वारा रचाय छे। परंपरा थी लोकगीत लोग में गवातु चालू आए छे। लोकगीतों सहेलाई थी गाई शकाय एवा होय छे, तेथी ते नाना मोटा सौने आनंद आपे छे। आ लोकगीत में प्रकृति द्वारा भावसभर वाणी में कृष्ण भक्ति रजू थई छे। अहींया छे ए एक लोकगीत छे। लोकगीत एटले के लोको द्वारा लोकोथी गवातु गीत, परंपराओथी एटले के घणा समयथी लोकगीत गवाता आवे छे। अहींया आपेला लोकगीत में कृष्ण भक्तिनु वर्णन थयेलू छे। आला लीला वासळिया रे वढ़ाऊ, एनी रे उतरावू रे प्रभुजीनी वासळी रे लोल। आला लीला वासळिया रे वढ़ाऊ, आला लीला वासळिया रे वढ़ाऊ एटले आला लीला एटले थोड़ू सूकू अने थोड़ू भीनू, एकदम सुकाई गेलू पण नहीं अने एकदम भीनू पण नहीं एवो वास। वास एटले एक प्रकारनो लाकड़ू। ए वढ़ावू एटले के एने कपावू अने एमांथी प्रभुजीनी वासळी उतरावू एटले के बनावड़ावू। आला लीला वास छे एमांथी हूँ प्रभुजीनी वासळी बनावड़ावू रे। वासळीए काई हंस पोपट ने मोर, वासलड़ी वगारे नंदजीनो लाडको रे रे लोल। आला लीला वासळिया वढ़ावू एटले के वासळीए हंस पोपट अने मोर मुकावू अने ए वासळी ए सरस मजानी सुंदर बनेली वासळी नंदजीनो लाडको एटले के भगवान श्री कृष्ण, भगवान श्री कृष्णना पालक पितानुं नाम नंदराय हतुं, तो ए नंदजीनो लाडको एटले के भगवान श्री कृष्ण ए वासळी वगाड़े। आला लीला वासथी हूँ वासळी बनावड़ावू। वासळीए काई फूमता लटके चार, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ। એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે વાસળી વગાડી રહ્યા છે એ વાસળીમાં ચાર ફૂમતા લટકે છે, એટલે કે તેને ફૂમતાઓ વડે શણગારવામાં આવી છે। અને એ વાસળી વગાડનાર આંગળીઓ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીઓ છે એમાં અંગૂઠીઓ એટલે કે વીંટીઓ છે અને એ વીંટીમાં હીરા ચડેલા છે। આલા લીલા વાસથી હું વાસળી ઉતરાવું એટલે કે બનાવડાવું રે। આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વડિયા રે લોલ। એટલે કે આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, ઓતરા એટલે કે ઉત્તર અને દસ એટલે કે દિશા, ઉત્તર દિશામાંથી મેહ એટલે કે વરસાદ આવ્યો। પાદરડા એટલે કે ગામનું જે પાદર હોય એ, અને ખેતરડા એટલે કે ખેતરો, હરિકેરા છલી વળિયા રે લોલ। હરિકેરા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના, આપણને ખબર છે કે સૃષ્ટિની રચના છે એ ઈશ્વર દ્વારા કરેલી છે, એટલે ઈશ્વરના જ બનાવેલા આ પાદરો અને આ ખેતરો છે એ વરસાદ આવવાથી જાણે છલી ગયા છે। આલા લીલા વાસની હું વાસળી બનાવડાવું રે। ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે રોલ। ખેતરીએ એટલે કે ખેતરમાં લીલો અને કૂણો મોલ ઝૂલી રહ્યો છે, એટલે કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે, બધા ખેતરમાં જાત જાતના મોલ ઉગી ગયા છે અને એ મોલમાં પ્રભુજીએ મોતીડા ગૂંથી દીધા, એટલે કે મોલમાં મોતી ગૂંથેલા નથી પણ જે તે મોલની અંદર જે તે પાક આવે છે, જેમ કે બાજરી ઘઉં, એની અંદર એના જે દાણાઓ આવે છે એ જાણે મોતીડા જેવા છે, એટલે પ્રભુજીએ કૃપા કરી અને એ મોલ તૈયાર કર્યો છે। એટલે એવું કહેવાયું છે કે પ્રભુજીએ મોતીડા ગૂંથી દીધા રે લોલ। આલા લીલા વાંસની પ્રભુજી માટે મોરલી બંસરી બનાવડાવું રે। તો બાળકો, આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા કૃષ્ણ ભક્તિ રજૂ કરવામાં આવી છે।
હવે આપણે આ લોકગીતની શબ્દ સમજૂતી જોઈએ. આલુ એટલે કે આછી ભીનાશ ધરાવતું, ઓતરા દસ એટલે કે ઉત્તર દિશા, છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું અથવા તો ઉભરાઈ જવું, મોલ એટલે કે પાક, મોતીડા એટલે અહીં મોતી જેવા ડુંડા. તો બાળકો, અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.